નખત્રાણા વિરાણી મોટીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં 7 ગામનો સમાવેશ થાય છે. મોટી વિરાણી, નાની વિરાણી, સુખપર, દેવીસર, અટલ નાની, અરલ મોટી, ભારાપર, જતાવીરા, ચરાખડા ગામના ગ્રામજનો તેમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રાજેશ આહિર, રમેશદાન ગઢવી, પરબત કુંવર, ભીમજીભાઈ વાઘેલા, મંગલ કટવા, ઓસમણ સુમરા, રામજી કરમશી પટેલ, મુસ્તાક ચાકી, હરેશદાન ગઢવી, અર્જણભાઈ, અમૃત જેપાર, વેપારી મંડળના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ સહિત 7 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેને આજે જાહેર સભાનું સ્વાગત પ્રવચન ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસ લઘુમતી પક્ષ પ્રમુખે તથા આભાર વિધિ તાલુકા મહામંત્રી ખમીશા ખત્રીએ કરેલ હતી. આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. આજની સભા વિરાણી ગામે રાખેલ લોકસભાની ચૂંટણી નિમિત્તે ચર્ચા માટે આજે સભા રાખેલી. આ સભામાં વિરાણી ગામના તેમજ આજુબાજુની ગામના જે આગેવાનો તેમજ કોંગ્રેસ પક્ષના નખત્રાણા તાલુકાના તમામ તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને પક્ષના પ્રતિનિધિ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને તેમજ તમામ વડીલો, મેન અત્યારે જે હાલી રહ્યું છે, ખાસ કચ્છના નર્મદાના પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ છે, એટલે પાણી આપણે પીવા માટે પણ મળતું નથી, એ હકીકત છે. દુષ્કાળ વરસ છે, અત્યારે માણસોને બીમારી એટલી ફેલાઈ ગઈ છે, ખરાબ પાણી, આ પિત્તનું પાણી પીપી અને માણસો માંદા પડે છે, પથરી છે, પગના ઘૂંટણ છે, કિડની છે, અનેક રજૂઆત કરે છે. અત્યાર સુધી પીવાનું પાણી પણ મળતું નથી. વાત રહી દુષ્કાળ વર્ષમાં ઘાસની, પાણીની, 2 મહિના સુધી ઘાસ પણ મળતું નથી. બેરોજગારી એટલી છે. શિક્ષણ અમારે નખત્રાણા તાલુકામાં એક જ GMDC કોલેજ છે. આટલી સુધી રજૂઆત કરી છતાં એ ગ્રાન્ટેબલ થતી નથી. દાતાઓ દ્વારા હાલે છે, દાતાઓ પણ હવે થાક્યા છે. એના માટે પણ પબ્લિકમાં નારાજગો છે અને અમારાથી સખત અન્યાય થઈ રહ્યો છે. નખત્રાણાથી ભુજની વચ્ચે 21 કિલોમીટરમાં રોડ પણ બનાવ્યો નથી. તાલુકાની પબ્લિક માટે એક મોટો બોજો છે. એવી રીતે ખેડૂતોના પ્રશ્ન છે, વીજ બિલના માફની વાત કરે છે, તો એનામાં પણ બીજો કોલ કઢાવી અને પાછો ભરવાનો, તો એ પણ અમારા સામે અન્યાય છે. પણ ઘરના મીટર હોય, એક વસ્તુ જે BJP સરકાર છે એ પબ્લિક હિતની કોઈ વાત નથી કરતી. વાત મોંઘવારીની રહી તો મોંઘવારી એક વસ્તુ, ડીઝલ હોય, પેટ્રોલ હોય કે રાશનની કોઈ પણ ચીજ હોય, તો કોઈ રીતે પહોંચાય એમ નથી. આજે લાઇટ બિલને તમે જુઓ તો મીટર જે વ્યવસ્થિત ચાલતા હતા, 200 બિલ આવતું, એનું અત્યારે 1000 બિલ આવે છે. તો ગરીબ માણસો કઈ રીતે ભરી શકે? મજૂરી જે કરે સ્વરોજગારની, એની મજૂરી પણ ટાઈમ ઉપર મળતી નથી. 2-2 મહિના સુધી મજૂરી મળતી નથી. એટલે અનેક સમસ્યાઓ છે. BJPના ખાલી ચૂંટણીઓ આવે ત્યારે ઢંઢેરામાં ખોટા વાયદા કરે. ગયા વખતે 15 લાખ રૂપિયા એક ખાતામાં જમા કરશું, એ પણ આટલી સુધી કોઈ પણ એનું અમલવારી થઈ નથી. માટે ખોટું બોલવું અને રાજ કરવું એ નીતિ છે એમની, કોઈ પબ્લિક હિતની વાત નથી. તો આના માટે અમારે કોંગ્રેસ પક્ષમાં તરીફે વધારેમાં વધારે પબ્લિક છે અને 100% નરેશભાઈ જીતશે એવી મને ખાતરી છે. અબડાસા વિસ્તારની વાત કરું તો 15 મહિના થયા વિધાનસભાની ચૂંટણી પતી, અને તે પછી મેં સંતોષકારક તમામ ગામને ન્યાય આપ્યો છે. જેનો કોઈ ફોન આવે, જાતે જઈને અછતની મીટિંગ હોય, સંકલન હોય, તકેદારી હોય, વિધાનસભા હોય, એનામાં પૂરેપૂરી મેં કાળજી રાખી છે કામની. જો પ્રજાને, જો લોકપ્રતિનિધિ કામ કરે એવો જોતો હશે તો મારી બહુમતી આવશે, અને નકા એમને જે હશે એ એમની ઈચ્છા મુજબ. આનામાં કોઈ દબાણ ચાલતી નથી. એમને જ્યાં મજા આવે એમ બતાવે, પણ મારી કામગીરી અને કોંગ્રેસ પક્ષના જે કામ છે અગાઉ એની રીતે જોશે તો 100% બહુમતી આવશે. આપ સૌ જાણો છો અને પબ્લિક પણ જાણે છે એમ, ભાજપ સરકારે જે વાયદા કર્યા હતા એ બધા વાયદાઓમાં ખરી નીવડી નથી અને બધા વાયદા એના જૂઠા પડ્યા છે. અને કોંગ્રેસે ભૂતકાળમાં પણ પબ્લિકલક્ષી કામો ખૂબ સારા કરેલા છે. આજે પણ લોકો ગામડાઓમાં યાદ કરે છે એવા કામો કોંગ્રેસે કર્યા છે, ત્યારે આ ભાજપની સરકારે ખાલી વાયદાઓ આપ્યા હતા એનામાં કોઈ પરિપૂર્ણ નથી કર્યા એ પબ્લિક હવે જાણી ગઈ છે. અને સાથે સાથે આજે જે નખત્રાણા વિરાણી મધ્યે જે જાહેર સભા રાખવામાં આવી હતી એનામાં અમે જે નવો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ પણ એના વિશે પણ માહિતી અમે આજે લોકોને આપી હતી, અને બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહી અને એને અમને પૂરો સમર્થન મળે છે ગામડે ગામડે. અને
100% કોંગ્રેસ જીતશે એવી ખાતરી છે. આમ જનતાને અમે એ જ અપીલ કરીએ છીએ કે આ કોંગ્રેસ સરકાર છે એ ભૂતકાળમાં પણ દેશ માટે ખૂબ સારા કાર્યો કર્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારા કામ કરશે. જે પણ કામ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી, પાણી, નર્મદા, એના વિશે કોંગ્રેસે હર હંમેશ લોકોની ચિંતા સેવી છે અને આગળ પણ કોંગ્રેસ લોકોની ચિંતા સેવી અને એના પ્રશ્નોનો હલ કરશે એવી અમે ખાતરી આપી છે.